નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ધી લોકસત્તા શો અને હું છું દીપક આસર. એવું લાગી રહ્યું છે જાણે મોટા અને કદાવર નેતાઓના ગ્રહ વક્રી થઈ ચૂક્યા છે. મોદી શાસનની આ બીજી ઇનિંગમાં પહેલાં પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ, ત્યારબાદ એમએનએસના ચીફ રાજ ઠાકરે અને હવે મહારાષ્ટ્રના જ એક કદાવર નેતા શરદ પવાર પર ધરપકડની તલવાર લટકી રહી છે. મુંબઈ હાઈકોર્ટે પોલીસને મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવ બેંકમાં થયેલા 1000 કરોડના કૌભાંડ સંદર્ભે એનસીપીના અધ્યક્ષ શરદ પવાર સામે એફઆઈઆર નોંધવાનો હુકમ કર્યો છે અને એ પણ 5 જ દિવસની અંદર. હાઈકોર્ટે શરદ પવાર જ નહીં, તેના ભત્રીજા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી મહારાષ્ટ્રના અજીત પવાર સહિત કુલ 70 અન્ય લોકો સામે 5 દિવસની અંદર એફઆઈઆર નોંધી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ મુંબઈ હાઈકોર્ટના જસ્ટિસ એસ સી ધર્માધિકારી અને જસ્ટિસ એસ કે શિંદેની બેન્ચે પ્રથમ દ્રષ્ટિએ આ લોકો સામે પુરાવા હોવાનું નોંધ્યું હતું અને પોલીસને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આ આખો મામલો કેવી રીતે બહાર આવ્યો તે સમજીએ. મુંબઈના એક કાર્યકર સુરિન્દર અરોડાએ દાખલ કરેલી એક જનહિતની અરજીમાં કૌભાંડ આચરનારાઓમાં શરદ પવાર એટલે કે કાકા અને ભત્રીજા અજીત પવાર ઉપરાંત એનસીપીના કદાવર નેતા જયંત પાટીલ સહિત અનેક બીજા નેતાઓ અને બેંકના અધિકારીઓ સામે આંગળી ચીંધી હતી. આ બધા પર રાજ્યની મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવ બેંકને 2007 થી 2011 દરમિયાન 1000 કરોડનું નુકસાન કરાવવાનો આક્ષેપ મુકાયો છે. આ પહેલાં મહારાષ્ટ્ર કોઓપરેટિવ સોસાયટી એક્ટ હેઠળ એક અર્ધ ન્યાયિક તપાસ સમિતિએ આ જ કેસમાં, કૌભાંડના જ કેસમાં પવાર અને અન્યોને જવાબદાર ઠેરવ્યા હતા, પણ કંઈ થયું નહોતું, ઠંડુ પાણી રેડાઈ ગયું હતું. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, જેને આપણે નાબાર્ડ તરીકે ઓળખીએ છીએ, નાબાર્ડે પણ તપાસ કરી હતી, જેમાં એવો ખુલાસો થયો હતો કે ખાંડની મિલો અને કપાસની જીનિંગને બેન્કિંગ અને રિઝર્વ બેંકના નિયમો નેવે મૂકીને આ બેંકમાંથી અંધાધૂન લોનની લહાણી કરવામાં આવી હતી. આમ પણ મહારાષ્ટ્રમાં શરદ પવારને સુગર કિંગ તરીકે ઓળખવામાં આવે જ છે. તેની પોતાની લાગવક લગાવી તેણે ખાંડની મિલોને અને જીનિંગને અધધ લહાણી લોનની કરી હતી અને એ પણ સ્ટેટ મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવ બેંકમાંથી, જેના કારણે બેંકને મોટું નુકસાન ગયું હતું. એવું કહેવાય છે કે આ 1000 કરોડની લોન બેંકને પરત ક્યારેય ચૂકવાય જ નહોતી. અરોડા દ્વારા તપાસના પરિણામો અને ફરિયાદો દાખલ થવા છતાં કાંઈ કોઈ પણ જાતની કાર્યવાહી નહીં થતાં હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા હતા. પરિણામે હાઈકોર્ટે આ કેસનું હિયરિંગ કરતાં, જનહિતની અરજીનું હિયરિંગ કરતાં સ્ટ્રીક થતાં કડક ભાષામાં પોલીસને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આ કૌભાંડમાં રાજ્યના 34 જિલ્લાના સહકારી બેંકોના અસંખ્ય અધિકારીઓ સામેલ હોવાનું પણ કહેવાય છે. બોમ્બે હાઈકોર્ટે એવું નોંધ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ નાબાર્ડનો નિરીક્ષણ રિપોર્ટ અને MCS એક્ટ હેઠળ જે ચાર્જશીટ દાખલ થઈ છે આ કેસમાં, તેમાં એવું સ્પષ્ટ જોવાઈ રહ્યું છે કે શરદ પવાર, અજીત પવાર સહિતના કદાવર નેતાઓ સામે સજ્જડ પુરાવાઓ છે. પરિણામે પોલીસને 5 જ દિવસમાં કાર્યવાહી કરવાનો એટલે કે એફઆઈઆર નોંધી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. હવે શું થશે? હવે શરદ પવાર, અજીત પવાર વગેરે ચિદમ્બરમની જેમ કોર્ટમાંથી આગોતરા જામીન લેવા પડશે અને જો જામીન નહીં મળે તો સીધી વાત છે, ચિદમ્બરમ વાળો એપિસોડ અહીં પણ રિપીટ થશે. ધન્યવાદ. તમે અમારો આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ
તો અમારા પેજને લાઈક કરો. વધુ અપડેટ માટે દિલોકસત્તા.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.